હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય અંગ્રેજીમાં લેસન નંબર 10 આઈ એમ સિંગિંગ એમાં આપણે આગળ જોઈશું. તો હવે આપણે અગાઉ ક્લાસમાં વાક્યો અને ખાલી જે ખાલી જગ્યાઓ લખી હતી બરાબર, એમાં ઘણા વાક્યો એવા હતા કે જ્યાં ઈ પાછળ આવતો હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી પ્રત્યે લગાડવાથી વાક્ય બનતા હતા. તો હવે આપણે 6 નંબરની ખાલી જગ્યા જોઈ હતી કે યુ આર, યુ ખાલી જગ્યા ધ ચેક, સી એ ચે આઈ આર, તો ત્યાં ફૂલ હતું બરાબર, ફૂલ શબ્દ હતો. તો ત્યાં આપણે યુ આર ફૂલિંગ ધ ચેક, તો સમજાવ્યું હતું ફૂલ અને ખુશ એવા બે શબ્દો હતા બરાબર, એટલે ફૂલ એટલે ખેંચવું અને ખુશ એટલે ધક્કો મારવો. તો આ વાક્યનું ભાષાંતર ભૂલથી બોલાઈ ગયું હોય કે યુ આર પુલિંગ ધ ચેર, તો સાચું ભાષાંતર એવું આવશે કે તેઓ ખુરશી ખેંચી રહ્યા છે બરાબર, જે ધક્કો મારી રહ્યા નહીં આવે પણ શું આવશે, ખેંચી રહ્યા છે. ખ્યાલ આવ્યો બધાને? હવે આપણે શું લખીશું, વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. એટલે આપણે ભાષાંતર તો લખી નહોતું પણ હું બોલી ગઈ ભૂલથી, તો આપણે એનો અર્થ ખેંચવાના અર્થમાં લેવાનો બરાબર. આપણે ભાષાંતર લખ્યું નહોતું, માત્ર શું કર્યું હતું, ખાલી જગ્યા ખુલી હતી. એટલે કુલ અને કુશે ધ્યાન રાખવાનું, વસ્તુ ખેંચવાની અને અહીંયા ધક્કો મારવાની વાત કરી. હવે આપણે લખીશું વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. તમારે વારંવાર લેસન નંબર 10 એવું લખવાનું નહીં, પણ નીચેથી મોટા અક્ષરે લખવાનું કે નીચે આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીને લખો. તો આવી રીતે ખુદડી કરીને પછી લખવાનું કે નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવીને લખો. તો આપણે પ્રશ્ન વાક્યમાં જ્યારે વાક્ય ફેરવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વાક્ય પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું હોય તો ત્યાં જવાબમાં પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યાં શું આવશે, કયું ચિહ્ન આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. કયું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. જો તમને આ રીતે પરીક્ષામાં પૂછાવે વાક્યો અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન ના મૂક્યું હોય તમે, તો તમારો ત્યાં અડધો માર્ક્સ કપાય. એક જ માર્ક્સનું વાક્ય પૂછ્યું હોય તમને અને જો તમે વાક્ય પ્રશ્ન વાક્ય સાચું બનાવ્યું હોય પરંતુ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નહીં હોય તો અડધો માર્ક્સ કપાશે બરાબર. તો આપણે નંબર 1 દીપ. હવે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિનું નામ પહેલા આવે કે વાક્યની વચ્ચે આવે, તો નામનો પહેલો આલ્ફાબેટ કેવો કરવાનો, આપણે કેપિટલ. પછી વાક્યની શરૂઆત હોય તો વાક્યની શરૂઆત પહેલા આલ્ફાબેટ કેપિટલ આલ્ફાબેટથી કરવાની. તો દીપ ઇઝ ક્લોઝિંગ ધ ડોર, ક્લોઝિંગ ધ ડોર, તો ડી ડબલ ઓ આર. તો હવે આ વાક્યને આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું, તો હું એરો કરીશ એ જવાબ બરાબર. તો આપણે દીપ ઇઝ ક્લોઝિંગ ધ ડોર, તો શું આવશે, દીપ દરવાજો, ડોર એટલે દરવાજો અથવા બારણું, ડી ડબલ ઓ આર ડોર એટલે શું થાય, દરવાજો અથવા બારણું. તો દીપ દરવાજો બંધ કરી રહ્યો છે. તો હવે પ્રશ્ન પૂછવામાં આવે તો ક્રિયાપદ ક્યાં આવે વાક્યની પહેલા, તો ઇજ, ઇજમાં આઈ કેવો થશે, કેપિટલ. કેવો થશે, આઈ કેપિટલ. હવે ઇજ પછી દીપ આવશે, પરંતુ દીપમાં ડી, ડી કેવો રહેશે, કેપિટલ. કેમ કે વ્યક્તિનું નામ જ્યારે વચ્ચે આવતું હોય તો નામનો પહેલો આલ્ફાબેટ કેવો આવે, કેપિટલ. તો ઈચ દીપ, ઈચ દીપ ક્લોઝિંગ ધ ડોર, ક્લોઝિંગ ધ ડોર, એવી રીતે વાક્ય બોલાય. કેવી રીતે બોલાય, ઈચ દીપ ક્લોઝિંગ ધ ડોર અને પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. જો વાક્યમાં તમે
પ્રશ્ન ચિહ્ન ભૂલી જશો પરીક્ષામાં પણ ત્રણ પ્રશ્ન વાક્ય હતા એક પ્રશ્ન વાક્યનો 1 માર્ક્સ હતો ત્રણના ત્રણ હતા ઘણા વિદ્યાર્થી પ્રશ્ન ચિહ્ન મૂકી ન હતું તો તેમનું માર્ક્સ કપાઈ ગયો હતો બરાબર એટલે વર્ષિત હોય પરીક્ષા હોય કે ગમે ત્યારે બરાબર તો ભૂલવાનું નહીં હવે નેહા ઇજ કમિંગ હોમ તો અહીંયા નેહા ઇઝ કમિંગ હોમ તો ત્યાં પ્રશ્ન વાક્ય બનાવીશું આપણે તો ઇઝ નેહા કમિંગ હોમ બરાબર ઇઝ નેહા કમિંગ હોમ બરાબર લખ્યું બધાએ લે વી આર પ્લેઇંગ તો આર વી પ્લેઇંગ તો અહીંયા જોઈ શકો આર તો એ અહીંયા કેપિટલ કર્યો આપણે બરાબર તો આર વી પ્લેઇંગ નંબર 4 દે આર ટોકિંગ દે આર ટોકિંગ પી એલ કે આઈ એન જી તેઓ વાતો કરી રહ્યા છે અથવા તેઓ બોલી રહ્યા છે તો આર દે ટોકિંગ આર દે ટોકિંગ બરાબર અહીંયા આપણે ચાર વાક્ય લખ્યા ખ્યાલ આવ્યો કરીમ માજી કે દીપ ઇઝ ક્લોઝિંગ ધ ડોર તો સાદું વાક્ય હતું આપણે એને પ્રશ્ન વાક્યમાં ફેરવ્યું તો ઇઝ દીપ ક્લોઝિંગ ધ ડોર પાછળ કઈ ચિહ્ન હશે પ્રશ્ન ચિહ્ન નેહા ઇઝ કમિંગ હોમ તો ત્યાં આગળ ક્રિયાપદ આવશે બરાબર તો ઇઝ નેહા કમિંગ હોમ હવે નંબર 3 વી આર પ્લેઇંગ તો આર વી પ્લેઇંગ પાછળ પ્રશ્ન ચિહ્ન એ પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં વે આર ટોકિંગ તેઓ વાતો કરી રહ્યા છે તો આ દે ટોકિંગ હવે આપણે આગળ લખીશું નંબર 5 અહીંયા બરાબર તો સમીર ઇઝ તો અહીંયા પણ વ્યક્તિનું નામ આવ્યું તો સમીર ઇઝ ડ્રિંકિંગ મિલ્ક તો સમીર ઇઝ ડ્રિંકિંગ ડ્રિંક એટલે પીવું અને સમીર દૂધ પી રહ્યો છે તો સમીર ઇઝ ડ્રિંકિંગ મિલ્ક તો સમીર દૂધ પી રહ્યો છે તો પ્રશ્ન પૂછવાનો કે ઇઝ સમીર હવે સમીર વચ્ચે ફરી નામ આવી જો આપણે
पहलो अल्फाबेट क्यों करिस भाई कैपिटल तो इज समीर ड्रिंकिंग मिल्क नंबर सिक्स यू आर रनिंग तो ते प्रश्न वाक्य बनते आर यू रनिंग नंबर सेवन द पीकॉक इज डांसिंग द पीकॉक इज डांसिंग तो ते वाक्य बनते इज द पीकॉक डांसिंग इज द पीकॉक તો અહીંયા બતાને દેખાતું છે વિડિયોમાં બરાબર 5 6 અને 7 વાક્ય અહીંયા છે ફરી આપણે ઉપર શરૂઆત કરીશું પહેલા વાંચી લઈએ કે સમીર ઇઝ ડ્રિંકિંગ મિલ્ક તો ઇઝ સમીર ડ્રિંકિંગ મિલ્ક બરાબર પ્રશ્નાર્થી નો હવે યુ આર રનિંગ તો આર યુ રનિંગ અહીંયા રહી ગયું તો પ્રશ્નાર્થી નો એટલે કરવાનું ભૂલતા નહીં બરાબર પ્રશ્નાર્થી નો કરવાનું યુ આર રનિંગ તો આર યુ રનિંગ The peacock is dancing. तो is the peacock dancing? बराबर अपने कितना वाक्य लिखे हैं यहाँ? Seven. अबे लिखते हैं अपने eight. અપર લાઈનની લાઈનમાં લખતા હોય તો ધ્યાન રાખવાનું આ તમારી વાદળી લીટી આ બંને લાલ લીટી અહીંયા વાદળી લીટી હવે આપણે આ વાક્ય લખી કે ધ પીકોક તો તમે ધ આ રીતે લખીને પીકોક નો પી સ્મોલ છે તો પી ઈ સી ઓ સી કે અને કે પણ કેવો આવે સ્મોલ એટલે પી આ નીચે ઉતરે ખબર છે બધાને પછી મોટો પી ના કરતા તો ધ પીકોક ઇઝ એવી ભૂલો થાય છે હવે આ પાછી લાલ લીટી આ બે વાદળી લીટી અને આ લાલ લીટી તો જ્યારે y o u તો આવી રીતે લખવાનું અને પછી જ્યારે u y સ્મોલ કરવાનું હોય તો નીચે લઈ જવાનું બરાબર કોઈ શબ્દમાં y આવ્યો હોય દાખલા તરીકે g ટોકિંગ પ્લેઇંગ આ પ્લેઇંગ નું લખી બતાવો તો p l a y તો y કે જાય નીચે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું ચલો આપણે વાક્ય લખીશું આગળ નંબર 8 તો આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોણ લાઈનમાં કેવી રીતે લખાય આપણે ધોરણ 1 થી શીખવાડી છે
અને બધાને આવડતું જ હોવું જોઈએ ફોર લાઈનમાં કેવી રીતે લખાય, સ્મોલ આલ્ફાબેટ કે પી જી આ બધા કેવી રીતે લખાય, કે માં પછી સ્મોલ હોય તો કે આવો બીજી એબીસીડીમાં થાય, પી આ રીતે લખાય, વાય અહીંયા નીચે જાય, જી પણ નીચે જાય, ખબર છે બધાને? એ ભૂલવાનું નહીં, અક્ષર વ્યવસ્થિત કાઢવાના, નહીં તો ત્યાં પણ ખોટું આપવામાં આવશે. નંબર 8, આઈ એમ રાઇટિંગ. તો ત્યાં આપણે લખીશું એમ આઈ રાઇટિંગ, એમ આઈ રાઇટિંગ, એમ પ્રશ્ન પૂછ્યું બરાબર. નંબર 9, તો યુ આર રીડિંગ અ, યુ આર રીડિંગ અ બુક. તો તેઓ પુસ્તક વાંચી રહ્યા છે. તો પ્રશ્ન પૂછીશું તો આર યુ રીડિંગ અ બુક, બરાબર? આર યુ રીડિંગ અ બુક? નંબર 10, દે આર ડ્રોઈંગ, દે આર ડ્રોઈંગ. They are drawing. So are they drawing? Number 11. She is sleeping. તો આપણે જવાબ લખીશું ઇઝ સી સ્લીપિંગ, ઇઝ સી સ્લીપિંગ, શું તે સૂઈ રહી છે? બરાબર, પ્રશ્ન વાક્ય પૂછે સી સ્લીપિંગ, તે સૂઈ રહી છે, એનું પ્રશ્ન વાક્ય બનાવીશું. તો ઇઝ સી સ્લીપિંગ, બહાર જઈને બોલાય પ્રશ્ન વાક્ય હોય, બરાબર, આપણે ગુજરાતીમાં બોલતા હોય તમે શું કરો છો એવી રીતે બહાર જઈને પૂછે પ્રશ્ન, તે કોણ હતું, કોણ, શું કરો છો, શું, એવા બધા પ્રશ્નોથી પ્રશ્ન પૂછાય. તો અહીંયા પણ સી સ્લીપિંગ, તો ઇઝ સી સ્લીપિંગ. નંબર 12, ધ ડોગ ઇઝ બાર્કિંગ, ધ ડોગ ઇઝ બાર્ક, એટલે એનો અવાજ કાઢે છે, બરાબર, પસી રહ્યો છે, બાર્કિંગ. તો ઇઝ ધ ઇઝ ધ ડોગ પાછળ પ્રશ્નાર્થીને મૂકવાનું ભૂલવાનું નથી, બરાબર, પ્રશ્ન વાક્યમાં અંતે કઈ ચિહ્ન આવે, પ્રશ્નાર્થ ચિહ્ન, તો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે વાક્યમાં પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ તો પ્રશ્નાચિહ્નો ક્યારે મૂકવાનું ભૂલવાનું નહીં. ક્રિયાપદની આગળ લગાડવાથી પ્રશ્ન વાક્ય બને, પછી ક્રિયાપદમાં જ્યારે એમ ઇઝ અને આર એ ક્રિયાપદ તમે આગળ લખો છો ત્યારે પહેલો આલ્ફાબેટ કેવો થાય છે ભાઈ, કેપિટલ. અને જ્યારે વાક્ય લખતા હોઈએ ત્યારે વ્યક્તિનું નામ આવતું હોય તો વચ્ચે આવતું હોય કે પહેલા આવતું હોય, તો વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ કેવો હોવો જોઈએ, કેપિટલ.
તો ખાસ ધ્યાન રાખવાનું બધાએ. અહીં આપણે એક્શન જે લેસન નંબર 10 આઈ એમ સિંગિંગ ઉપરથી આપણે ઘણા એક્શન વર્ડ શીખ્યા કે માત્ર સીધા આપણે જવાબ લખવાથી માત્ર આઈએનજી લગાડવાથી શબ્દો બનતા હતા. ઘણા શબ્દો એવા હતા કે પાછળનો અક્ષર બિરડાવીને આપણે એને આઈએનજી પ્રત્યે લગાડતા હતા. ઘણા શબ્દો એવા હતા કે પાછળ ડાન્સ ડીએનસી કોમ સીઓ એમી એવા ઘણા શબ્દો હતા. ક્લોઝ ત્યાં શબ્દની અંતે ઈ આવતો હોય તો આપણે એ નીકળી જાય અને પછી આઈએનજી લગાડતા હતા. તો અગાઉ ક્લાસમાં પણ આપણે એવા એક્શન વર્ડ વિશે શીખ્યા હતા. અને બોલતી વેળા જે ક્રિયા ચાલુ હોય અથવા જે ક્રિયા થઈ રહી હોય તે દર્શાવવા માટે આપણે એમ ઇજ અને આર વડે પ્રશ્ન જ્યારે લખીએ અને પછી આઈએનજી પ્રત્યે લગાવીએ તો ચાલુ વર્તમાનકાળ બોલતી વેળા એટલે તરત જ જે ક્રિયા થઈ રહી હોય એ કઈ ક્રિયા કહેવાય? વર્તમાનકાળ. તો વર્તમાનકાળ બનાવવા ચાલુ વર્તમાનકાળ તો આઈએનજી પ્રત્યય લગાડીને શબ્દોની અંતે શું લગાડતા હતા? આઈએનજી પ્રત્યય. અને ઘણા આપણે શબ્દો શીખ્યા વાક્ય લખ્યા હતા કે યસ અને નો એમાં જવાબ કેવી રીતે લખવો કે કોઈ વ્યક્તિ ક્રિયા કરી રહ્યો નથી તો એને સામે દર્શાવવાનો નોમાં. અને જો એ ક્રિયા સાચી છે એ વ્યક્તિ એ જ ક્રિયા કરી રહ્યો છે તો આપણે એનો જવાબ યસમાં લખતા હતા. બરાબર. તો યસ અને નોના એવા એક્ઝામ્પલ આપણે શીખ્યા હતા પરંતુ વાક્ય લખવાના બાકી છે. બરાબર. એ હું પછી લખાવીશ પરંતુ એ પહેલાં આપણે ખાલી જગ્યાઓ પણ પૂરી. બરાબર. તો ખાલી જગ્યામાં દરેકને ખ્યાલ આવી ગયો હશે તો એ ખાલી જગ્યા પરથી તમારે શું કરવાનું છે એના ગુજરાતી ખાલી જગ્યા તમારી નોટબુકમાં લખવાની અને એનું એવા ને એવા જ વાક્યો ફરી બીજી નોટમાં લખીને ગુજરાતીમાં ભાષાંતર કરતા શીખવાનું. તો તમને ખાલી જગ્યાઓ પરથી એ વાક્યોનું જ ગુજરાતીમાં ભાષાંતર કરવાનું આપવામાં આવે અથવા ગુજરાતી લખીને એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આપવામાં આવે અથવા ખાલી જગ્યા પૂરવામાં તો દરેકને આવડતું હોવી જોઈએ. અને અત્યારે આપણે આ વિડીયોમાં વાક્યને પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવું એના વિશે શીખ્યા. તો પ્રશ્ન વાક્યમાં આપણે શું કરીએ છીએ જ્યારે વાક્ય પ્રશ્ન વાક્ય બનાવીએ તો પાછળ વાક્યની અંતે શું કરવાનું? પ્રશ્નાર્થચિહ્ન લગાવવાનું. તો ખાસ ભૂલવાનું નથી. અને વાક્યની પહેલા ક્રિયાપદ મૂકવાનું. શું મૂકવાનું? ક્રિયાપદ. પછી વ્યક્તિનું નામ જો વચ્ચે આવતું હોય તો ત્યાં આપણે પહેલો આલ્ફાબેટ કેવો કરવાનો છે? ભાઈ કેપિટલ. વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ કેવો હોવો જોઈએ? કેપિટલ. વ્યક્તિનું નામ આગળ પહેલું આવે કે પછી વચ્ચે આવે કે પાછળ પરંતુ વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ કેપિટલ હોવો જોઈએ. અને જ્યારે વાક્યને પ્રશ્ન વાક્ય અહીંયા બનાવતા હોઈએ તો અહીંયા આ ક્રિયાપદ બરાબર ઈ જ ક્રિયાપદ એવા ક્રિયાપદો વાક્યની શરૂઆતમાં લખવાના હોય ત્યારે પણ એનો પહેલો આલ્ફાબેટ હંમેશા કેવો હોવો જોઈએ? કેપિટલ. તો દરેકને ખ્યાલ આવી ગયો છે કે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા. તો ત્રીજા ધોરણમાં પણ શીખતા હતા પ્રશ્ન વાક્ય બનાવવાનું. બરાબર. એવા પ્રશ્ન વાક્ય તમે ધોરણ 3માં પણ એનો અભ્યાસ કર્યો હતો. ચોથા ધોરણમાં પણ આપણે પ્રથમ સત્રમાં એવા થોડા વાક્યો શીખ્યા હતા. તો ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવાય અને પ્રશ્નાર્થચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. જો એક વાક્ય આપ્યું હોય કે આઈ એમ રાઇટિંગ અથવા ધીસ ઇઝ અ કાઉ બરાબર એવું વાક્ય હોય અને એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું કીધું હોય આવું વાક્ય ધીસ ઇઝ અ કાઉ તો અહીંયા પણ આપણે ઈ જ ક્રિયાપદને કેમ મૂકવાનું? આગળ ઈઝ ધીસ અ કાઉ અને પાછળ કયું ચિહ્ન લગાવવાનું? પ્રશ્નાર્થ. તો આનો એક માર્ક્સ હોય તો જો તમે આ ચિહ્ન ના લગાવ્યું હોય તો ત્યાં તમને કેટલો માર્ક્સ મળે? અડધો માર્ક્સ. કેટલો માર્ક્સ મળશે? અડધો. પછી હું કીધું હોય 2000 ફૂડ્સ તો એનું પ્રશ્ન વાક્ય હોય તો શું થાય? આર ધોઝ ફ્રૂટ્સ. આર ધોઝ ફ્રૂટ્સ તો ત્યાં પણ પાછળ શું થશે? પ્રશ્નાર્થચિહ્ન. એટલે પ્રશ્ન વાક્ય આ પણ હોય આવી રીતે ધીસથી ધેરથી શરૂઆત થતી હોય વાક્યો એવા પણ હોય ધીજાર ધોજાર એનાથી શરૂઆત થતી હોય એ વાક્યો પણ હોય. એટલે એવું નહીં કે માત્ર આ જ વાક્ય પૂછાય. ગમે તે વાક્ય પ્રશ્ન વાક્ય બનાવવાનું પૂછાય તો તમને આવડતો હોવું જોઈએ. પણ તમારે ધ્યાન રાખવાનું કે પ્રશ્ન વાક્ય બને ત્યારે ક્રિયાપદ
પહેલા મૂકવામાં આવે બરાબર અને પાછળ કયું આવે ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન અને વ્યક્તિનું નામ આવતું હોય પહેલા તો પછી વ્યક્તિનું નામ પાછળ લેવાનું હોય ક્રિયાપદ આગળ લઈએ એટલે વ્યક્તિનું નામ પાછળ જાય ને તો પછી ત્યાં પણ વ્યક્તિના નામનો પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનો હોય છે તો હવે આપણે આ પ્રશ્ન વાક્ય શીખ્યા તો આપણે હવે પછીના તાસમાં યસ અથવા નોમાં પ્રશ્નનો જવાબ શીખીશું